રાજ્યમાં પ્રવર્તમાન કોવિડ 19ની પરિસ્થિતિમાં સરકારી અસ્પતાલમાં કામ કરતા ડોક્ટરો નર્સો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ 24 કલાક દિવસ રાત લોકોની સેવા કરી રહ્યા છે. એની સાથોસાથ રાજ્યમાં ખાનગી ડોક્ટરોનું પણ એક ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આરોગ્ય સેવાઓ પૂરું પાડવામાં રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે એમને જો N95 માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે તો એ લોકો પણ સારી રીતે લોકોની સેવા કરી શકે, ઓપીડી વગેરે સારી રીતે ચલાવી શકે અને ડોક્ટરોનું પણ જે આરોગ્ય છે એ જોખમમાં ન મુકાય. કેમ કે ડોક્ટરો નર્સો આ આખી વ્યવસ્થાના ખૂબ જ મહત્વના અને કેન્દ્રમાં અત્યારે આવેલા છે. એટલે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના આદેશથી એવું નિર્ણય કર્યો છે કે IMAના પ્રેસિડેન્ટ ડોક્ટર મોનાબેન દેસાઈને રાજ્ય સરકાર 25,000 જેટલા N95 માસ્ક ફ્રી ઓફ ચાર્જ આપશે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડા ડોક્ટર મોના દેસાઈબેન એને નીચે સુધી જિલ્લાઓમાં શહેરોમાં જે ખાનગી ડોક્ટરો અત્યારે ઓપીડી સહિતની સેવાઓ પૂરી પાડવા માંગે છે એમને મુહૈયા કરાવશે. આ એક ખૂબ જ મહત્વનો નિર્ણય છે. સરકારી અસ્પતાલોમાં તો કોવિડ 19નો ઇલાજ ખૂબ સારી રીતે રાજ્ય સરકારની દેખરેખમાં ચાલી રહ્યો છે, પરંતુ હવે એમાં ખાનગી ડોક્ટરોનો પણ સમાવેશ અને બળ પૂરું મળતા હજુ પણ આ સેવાઓને વધુ આપણે સારી રીતે લોકો સુધી પહોંચાડી શકીએ. બીજું, કાલે મેં આપને વાત કરી હતી કે રાજ્ય સરકાર સામે એક ખૂબ જ મોટો પડકાર હતો કે ટૂંકા ગાળામાં 66 લાખ અંત્યોદય અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ જે લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે NFSA રેશન કાર્ડ ધરાવતા હોય એમાં 3.25 કરોડની વસ્તીનો સમાવેશ થઈ જાય છે. એટલે રાજ્યની લગભગ 50% વસ્તીનો સમાવેશ એમાં થઈ જાય છે. એમને ટૂંકા ગાળામાં રાશન ઉપલબ્ધ કરાવવાની ચુનૌતી હતી. ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું એ 5-5 વસ્તુઓ આપવાના હતા. મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ 2.5 દિવસમાં જ 31 લાખ કરતા પણ વધારે પરિવારોને આ રાશનનો જથ્થો ખૂબ જ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પૂરું પાડવામાં આવ્યું છે. ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે અમારી વિડીયો કોન્ફરન્સ ચીફ સેક્રેટરી સાહેબે કરી અને એવું લાગે છે કે મોટાભાગના જિલ્લાઓમાં આ કામગીરી આજે રાત સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. તેમ છતાં જે જિલ્લાઓમાં 5%, 10%, 15%, 20% કામગીરી બાકી રહી ગઈ હોય એ પણ સારી રીતે થાય. કોઈ પણ કુટુંબ એ 66 લાખ કુટુંબ પૈકીનો જેને NFSA કાર્ડ આપવામાં આવેલ છે એ બાકી ન રહી જાય એના માટે જરૂર પડશે તો હજુ પણ એને 1 કે 2 દિવસ જરૂરિયાત પ્રમાણે લંબાવવામાં આવશે, જેથી FPSના દુકાન ઉપર કોઈ પણ જાતની ગર્દી ન થાય, ભીડભાડ ન થાય અને અવ્યવસ્થા ન સર્જાય અને જરૂરિયાતમંદ લોકોને જે 66 લાખ કુટુંબોને છે એમને સમયસર રાશનનો પુરવઠો મળી રહે. આજની જે શાકભાજી અને ફળની આવકની ચર્ચા કરીએ તો આજે બટાકા લગભગ 27,300 ક્વિન્ટલ, ડુંગળી 19,950 ક્વિન્ટલ, ટમેટા 9,882 ક્વિન્ટલ અને બીજી લીલી શાકભાજી મળીને 44,046 ક્વિન્ટલની આવક થઈ છે. એમ શાકભાજીની કુલ આવક આજે 1,01,182 ક્વિન્ટલ છે. આજે 72 માર્કેટ આપણી કાર્યરત છે અને સારી રીતે શાકભાજીની આવક થઈ રહી છે. ફળની જો વાત કરીએ તો આજે સફરજનના 572 ક્વિન્ટલ, કેળાના 958 ક્વિન્ટલ અને અન્ય ફળો મળીને 13,908 એમ કુલ 15,439 ક્વિન્ટલ ફળોની પણ આવક આજે માર્કેટમાં થઈ છે, જેનું વિતરણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. બીજી એક માહિતી આપની સાથે શેર કરું તો રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જાતના પ્રશ્નના નિરાકરણ માટે રાજ્યકક્ષાએ 1,070 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. એમાં
गई काले 428 जेटना कॉल आव्या अने अत्यार सुधीना कुल कॉल नी संख्या स्टेट कंट्रोल रूम पर 3256 छे। जिला कक्षाए जे कंट्रोल रूम कार्यरत छे एनो नंबर 1077 छे अने एमा गई काले 898 कॉल्स नोंधायेला छे अने अत्यार सुधीमां जिला कक्षाए कुल 14,470 कॉल मळ्या छे। ए कॉल्स कोई ने मेडिकल नीड्स होय, कोई ने दवाओं की जरूरियात होय, कोई ने शाकभाजी अनाज पुरवठा ने रिलेटेड कोई प्रश्न होय, कोई ने दूध ने रिलेटेड कोई प्रश्न होय, आ प्रश्नों ने संबंधित आवे छे अने एनो जिला वहीवटी तंत्र अने राज्य सरकार में अमारा अधिकारीश्रीओ द्वारा त्वरित एनो निराकरण पर करवामां आवी रह्यो छे। दूध नो जत्थो पण आजे पूरता प्रमाण में वितरण थयेल छे अने 47,44,000 लीटर दूध नो वितरण आजे राज्य में थयो छे, जे बीजा दिवसों प्रमाण में सप्रमाण में छे। दूध वितरण की कोईपण फरियाद अमारा ध्याने आवेल नथी। राज्य सरकार द्वारा अलग अलग जिला कलेक्टरों अने मामलतदार कचेरीओ द्वारा मळीने अत्यार सुधी में कुल लगभग 2.25 लाख पास इश्यू करवामां आव्या छे, जेथी अनाज, करियाणा, दूध, शाकभाजी, फ्रूट अने जीवन जरूरियातनी वस्तुओ अने जीवन जरूरियातनी सेवाओ, आवश्यक सेवाओ ए कोईपण जातना विघ्न वगर चालू रहे। अने आपे जोयुं हशे कि आजे पण कोईपण जग्याए राज्य में एवी कोई अव्यवस्था जोवा मळी नथी अने तमाम अन्न पुरवठो अने बाकीनी सेवाओ पण अविरत पड़े चालू छे। फूड पेकेट्स नी जो चर्चा करिए तो अत्यार सुधी में लगभग 32 लाख जेटला फूड पेकेट नुं वितरण 8 महानगरों अने अलग अलग जिलाओं में थयेल छे। काले एक प्रश्न शेल्टर ने बाबते पूछवामां आव्यो हतो, लगभग 10,000 करता पण वधु लोको अत्यारे विविध आश्रय स्थल पर छे। 25,000 मास्क प्राइवेट डॉक्टर्स ने फ्री में सरकार प्रोवाइड करशे, ए उत्तम कक्षाना N95 मास्क से, जेथी जारे डॉक्टर कोई पेशेंट ने तपासे त्यारे एमने कोई पण जातनो चेप लागवानी शक्यता न रहे। आपणी जे आखी व्यवस्था छे एमां डॉक्टर्स अने नर्सेस ए खूब ज महत्वना अमारा फ्रंटलाइन वर्कर छे। ए सरकारी डॉक्टर होय के प्राइवेट डॉक्टर होय, बन्नेना आरोग्य अने सुखाकारी माटे आपणा राज्यना संवेदनशील मुख्यमंत्री श्री विजयभाई रूपाणी खूब ज चिंतित अने प्रयत्नशील छे, माटे आ एक खूब महत्वनो निर्णय लेवामां आव्यो छे। 25,000 मास्क प्रेसिडेंट डॉक्टर मोनाबेन देसाई ने पूरू पाडवामां आवशे अने एमना द्वारा विविध शहरो अने जिल्लाओमां एनुं वितरण करवामां आवशे। अत्यारे त्रण महत्वनी बाबतो छे, एक पर्सनल प्रोटेक्शन इक्विपमेंट, जे डॉक्टर सीधे कोरोनाना दर्दीना संपर्कमां आवता होय एने पीपीईनी जरूर पड़े छे, ग्लव्सनी जरूर पड़े छे, एमां समावेश थई जाय छे एनो, N95 अने जरूर हो एवा 3 लेयर के मास्क की जरूर पड़े छे। ए तमाम वस्तुओ राज्य सरकार द्वारा आरोग्य तंत्र मार्फत छेक जिला कक्षा सुधी उपलब्ध करावामां आव्यो छे, तेम छतां आ बाबत में वधु जानकारी आप रात्रे 7:30 अपना अग्र सचिव श्री आरोग्य पासेथी मेळवी शको छो। आजनी एटली अमारी पासे माहिती छे, आपनो खूब खूब धन्यवाद। Thank you.